પાલમપુર તાલુકાના સરીપડા ગામની એક પરિણીત યુવતીને શનિવારે ગામના જ એક યુવકે બળજબરીપૂર્વક પ્રેમ સંબંધ બાંધવાનો પ્રયાસ કર્યો હતો. જો કે આ યુવતીએ યુવકને પ્રેમ સંબંધ બાંધવાની ના પાડતા ઉશ્કેરાઈ ગયેલા યુવકે આ યુવતીને ચાકુના ઘા ઝીંકી લોહીલુહાણ કરી ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરી નાસી ગયો હતો. યુવતીના પરિવારજનોએ ઇજાગ્રસ્ત યુવતીને પાલમપુર સારવાર અર્થે ખસેડી હતી. સારવાર લઈ રહેલી ઇજાગ્રસ્ત યુવતીએ આ યુવક વિરુદ્ધ રવિવારે ગઢ પોલીસ મથકે જાનથી મારી નાખવાની ફરિયાદ નોંધાવી છે. ગઢ પોલીસ મથકના સૂત્રોના જણાવ્યા અનુસાર સરેબડા ગામની એક યુવતી કે જેણીના લગ્ન ગઢ ખાતે કરેલા હતા, પરંતુ આ યુવતીએ તેના પતિ સાથે અણબનાવ રહેતા છેલ્લા 4 વર્ષથી તે તેની માતા પાસે પિયરમાં જ રહેતી હતી. ત્યારે ગામનો જ યુવક ગોવિંદજી ગંભીરજી ઠાકોર આ યુવતીને પોતાના સાથે પ્રેમ સંબંધ બાંધવા મજબૂર કરતો હતો. દરમિયાન શનિવારે આ યુવતી ગામની ડેરીમાં સફાઈ કરી રાત્રે 8:30 વાગે પોતાના ઘરે પરત ફરતી વેળાએ ગોવિંદજી ઠાકોરે આ યુવતી સમક્ષ પ્રેમ એકરાર કર્યો. ત્યારે આ યુવતીએ યુવક સાથે પ્રેમ સંબંધ બાંધવાનો ઇનકાર કરી દેતા ઉશ્કેરાઈ જઈને આ યુવતીને પેટ તેમજ છાતીના ભાગે ચાકુ માર્યા હતા. યુવતીએ પોતાના બચાવમાં હાથ આડો કરતા યુવતીને ડાબા હાથે પણ ચાકુના ઘા કરી દઈ ગોવિંદજી ઠાકોર ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ઇજાગ્રસ્ત યુવતી લોહીલુહાણ હાલતમાં ઘરે પહોંચી પરિવારજનોને વાત કરતા પરિવારજનોએ 108 બોલાવી તેને પાલમપુર સિવિલમાં સારવાર અર્થે ખસેડી હતી. આ યુવતીએ ગઢ પોલીસ મથકે રવિવારે ગોવિંદજી ગંભીરજી ઠાકોર વિરુદ્ધ જાનથી મારી નાખવાની ફરિયાદ નોંધાવી હતી. ગઢ પોલીસે આ યુવતીની ફરિયાદના આધારે વધુ તપાસ ચલાવી રહેલ ગઢ PSI SA ચૌધરીએ ફરાર શખ્સની શોધખોળ હાથ ધરી છે.